ઓમ શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ શ્રીમદ ભાગવત કથા દ્રષ્ટાંત અને પિતાજી નામદેવને ઠાકોરજીની પૂજા કેમ કરવી એ વિગતે સમજાવીને ગયા નામદેવ બાલ્યાવસ્થાથી જ ભક્ત હતા તે દિવસે રાત્રે નામદેવને ઊંઘ આવતી નથી સવારે ઠાકોરજીની સેવા મારે કરવાની છે પ્રાતઃ કાળમાં ચાર વાગે બાળક ઉઠ્યો કીર્તન કરી ભગવાનને પ્રેમથી જગાડ્યા હૃદય પ્રેમમાં પીગળે ત્યારે પરમાત્મા જાગે છે પરમાત્મા જાગ્યા છે ભગવાનની સેવા બાળક થઈને કરવાની હોય છે આપણું જ્ઞાન વધે તો પણ હૃદયથી હંમેશ બાળક એવા રહેવું જોઈએ બાળક નિર્દોષ હોય છે નિર્દોષ થઈને સેવા કરીએ નામદેવે ઠાકોરજીના ચરણ પખાડી સ્નાન કરાવ્યું પછી સુંદર શણગાર કર્યો વિઠ્ઠલનાથ પ્રસન્ન દેખાય છે ઘરના ગરીબ હતા એટલે હીરા મોતીની કંઠી ક્યાંથી અર્પણ કરી શકે તુલસી અને ગુંજા માળા ઠાકોરજીને પ્રિય છે તે અર્પણ કરી થોડું આપો તો પણ ઘણું માને એ ઈશ્વર અને ઘણું આપો છતાં થોડું માને તે જીવ નામદેવ દૂધ લઈ આવ્યા વિઠ્ઠલ તમે જગતના જમાડનાર છો હું તમને શું જમાડી શકું તમારું તમને અર્પણ કરું છું ત્વદીયમ વસ્તુ ગોવિંદ સમર્પયે નામદેવ વારંવાર વિઠ્ઠલનાથને મનાવે છે વિનવણીઓ કરે છે નામદેવનો પ્રેમ જોઈ વિઠ્ઠલ પ્રસન્ન થાય છે પણ વિઠ્ઠલ દૂધ પીતા નથી કેવાળ પ્રેમથી નામદેવને નિહાળે છે નામદેવ કહે હું બાળક છું આજ સુધી સેવા ન કરી તેથી તમે નારાજ થયા છો દૂધ કેમ પીતા નથી જલ્દી દૂધ પીઓ તમને ભૂખ લાગી હશે શું ખાંડ ઓછી પડી છે કે તેથી દૂધ નથી પીતા નામદેવ ઘરમાં જઈ ખાંડ લઈ આવ્યા અને ફરીથી દૂધમાં ખાંડ પધરાવી ભગવાન ન બોલે તો પણ ભક્તિ વધારવા તમે ભગવાનને સાથે બોલજો વાતો કરતા રહેજો કોઈ કહે કે બોલતા નથી તો તું કેમ બોલે છે તો કહેજો કે હું લાયક નથી એટલે તેઓ બોલતા નથી કોઈ દિવસ એ ચોક્કસ બોલશે જીવ ઈશ્વરને મનાવતો નથી તેથી પરમેશ્વર માનતા નથી વિઠ્ઠલનાથ દૂધ પીવો નહીતર મારા પિતાજી મને મારશે તે તમને શું ગમશે મારી ભૂલ થઈ હોય તો ક્ષમા કરો મારા પિતાજીએ કહેલું કે પરમાત્મા અતિ ઉદાર છે કે ભક્તના અપરાધની ક્ષમા કરે છે વિઠ્ઠલ તમે દૂધ પીશો નહીં અને ભૂખ્યા રહેશો તો હું પણ ભૂખ્યો રહીશ માલિકને ખૂબ મનાવ્યા માલિક નારાજ થયા છે તો હવે આ જીવન શું કામનું તમને છેલ્લી વાર કહું છું તમે દૂધ નહીં પીવો તો તમારા આગળ માથું પછાડીને હું મરી જઈશ બાળક અતિશય વ્યાકુળ થયો જીવ ઈશ્વર સાથે જેવો પ્રેમ કરે છે તેથી હજાર ગણો પ્રેમ ઈશ્વર જીવ સાથે કરે છે પ્રેમ અન્યોન્ય છે પરમાત્માને કોઈ પૈસાની ભૂખ નથી પરમાત્માને કોઈ પદાર્થની ભૂખ નથી પદાર્થને કેવળ એક બાજુ મૂકીને પરમાત્મા પ્રેમને જ ચાહે છે પરમાત્માને માત્ર ભૂખ છે બાળક જ્યાં માથું પછાડવા તૈયાર થયો તે જ સમયે પરમાત્માએ દૂધનો કટોરો ઉઠાવ્યો મૂર્તિ આજે જળ નહીં પણ ચેતન બની ગઈ તમારા હૃદયનો પ્રેમ મૂર્તિને ચેતન બનાવી શકે છે નામદેવના પ્રેમથી વિઠ્ઠલનાથ પણ ખુશ હતા વિઠ્ઠલનાથ દૂધ પીતા હતા નામદેવ દર્શન કરતા હતા નામદેવને આનંદ થયો આશા હતી કે વિઠ્ઠલનાથ થોડો પ્રસાદ આપશે પણ આ તો કટોરો ખાલી થવા આવ્યો વિઠ્ઠલનાથ તમને આજે શું થયું છે તમે એકલા એકલા દૂધ પી જશો મને પ્રસાદ નહીં આપો બાપુ તો મને રોજ પ્રસાદ આપે છે વિઠ્ઠલનાથ હસ્યા વિઠ્ઠલનાથે નામદેવને ગોદમાં લીધો વિઠ્ઠલનાથે નામદેવને દૂધ પાયું આપણે પરમાત્મા સાથે પ્રેમ કરીએ તો પરમાત્મા પણ આપણી સાથે પ્રેમ કરશે આપણે ભગવાનને ભૂલીએ નહીં તો ભગવાન આપણને કોઈ દિવસ ભૂલશે નહીં આ પ્રમાણે સેવાનો ક્રમ બતાવ્યો સેવા માર્ગ અતિ દિવ્ય છે સેવા માર્ગ અતિ સુંદર છે મોટા મોટા મહાત્માઓ પણ પાંડિત્ય છોડી બાળકવત બની ભગવાનની સેવા કરે છે પરમાત્માને કોઈ વસ્તુની ભૂખ નથી પરમાત્માને કેવળ પ્રેમની ભૂખ છે સેવા અને સ્મરણથી પરમાત્મા વશ થાય છે ભક્તિ ભગવાનને પરતંત્ર બનાવે છે હરિ ઓમ